આજે આપણે એક્ઝોટિક ખીચડી બનાવીશું. એક્ઝોટિક ખીચડી? યસ. ખીચડીમાં ફ્યુઝન? યસ. શું વાત છે! અને બીજી રેસિપી? બીજી રેસિપી આપણે પનીર ટિક્કા કેલ્ઝોન બનાવીશું. વાવ, ઓકે. તો શરૂ કરીએ સ્વાદની એક ટેસ્ટી સફર ઓન્લી ઇન રેડિયો ધુવેડા રસોઈ શો. સૌથી પહેલા આપણે લઈએ છીએ ખીચડી. ઓકે, અને એના માટે મને લાગી રહ્યું છે કે બ્રાઉન રાઈસ લઈ રહ્યા છે આપણે. જો, ઓકે, તો બ્રાઉન રાઈસમાંથી ખીચડી બનવાની છે. યસ. એટલે એના જે ન્યુટ્રિશનલ વેલ્યુઝ છે એ બહુ જ વધી જવાના છે. યસ યસ. ઓકે, આઈ ટ્રાય ટુ મેક એવરીથિંગ એઝ હેલ્ધી એઝ પોસિબલ. ઓફ કોર્સ, બરાબર છે. તો તે કહ્યું એ પ્રમાણે બ્રાઉન રાઈસ તો છે. યસ. એ સિવાયમાં મિક્સ સ્પ્રાઉટ્સ લઈએ છીએ આપણે, અને એક્ઝોટિક વેજીટેબલ્સ લાઈક ફ્રેન્ચ બીન્સ, બ્રોકલી, ઝુકીની એ લઈએ છીએ, અને સિઝનિંગમાં ઇટાલિયન સિઝનિંગ અને ઇન્ડિયન સિઝનિંગ બંને લઈએ છીએ. ફ્યુઝન? યસ, ફ્યુઝન. બરાબર છે. કયા કયા સિઝનિંગ છે? સિઝનિંગમાં ઇન્ડિયનમાં આપણે લઈએ છીએ મીઠું મરચું, હળદર અને આદું, અને જે ઇટાલિયન છે એમાં ઓરેગાનો, પેપ્રિકા, સોલ્ટ, પેપર, ગાર્લિક, ઓલિવ અને ઓલિવ ઓઇલ. યસ. તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ઇન્ડિયન વેમાં એક્ચ્યુઅલ ખીચડી જેમ કુકરમાં બનાવતા હોઈએ ને એ જ રીતે બનાવીશું. સિમ્પલી ખીચડી. ઓકે. બ્રાઉન રાઈસ છે, એઝ વી નો, ધોઈને અને પલાળી રાખીએ તો વધારે સારું. એ લઈએ છે. એક કપ જેટલા રાઈસ લીધા છે. ઓકે. અને એમાં લોંગ ગ્રેન લીધા છે. હા, યુ આર રાઈટ. અને મિક્સ સ્પ્રાઉટ્સ લઈએ છે. યસ. એ પણ એક કપ જેટલા લઈએ છે. ઓકે. સરસ ફણગાવા દેવાના છે એને. યસ. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, થોડું લાલ મરચું, પાણી ઉમેરીશું. અત્યારે જે બ્રાઉન રાઈસ લીધા છે એની સામે કેટલું પાણી લેવાનું પ્રમાણ? રૂટીન જે રાઈસ હોય એના કરતાં બ્રાઉન રાઈસમાં પાણી પણ વધારે જોઈએ છે, એને ચડવા માટે ટાઈમ પણ વધારે જોઈએ છે. રાઈટ. સો એક કપ ચોખા હોય તો બે કપ પાણી લેવાનું છે. ઓકે. સાથે મિક્સ સ્પ્રાઉટ્સ પણ તમે જે લો છો તો એક કપ સ્પ્રાઉટ્સ હોય તો એક કપ પાણી લેવાનું. અચ્છા. તો ઇન ઓલ બે કપ ટોટલ આપણે જે ગ્રેઇન લીધા છે એની સામે ત્રણ કપ પાણી લઈએ છીએ. ઓકે. રાઈટ. અને પ્રેશર કુક પણ જ્યારે કરીશું તો રૂટીનમાં જેમ ખીચડી કરીએ તો છૂટી ખીચડી ગમતી હોય લોકો તો એક જ વિસલ કરે, ઢીલી ગમતી હોય તો ત્રણ વિસલ કરે, પણ અત્યારે આપણે પાંચ વિસલ કરીશું. ઓકે. થોડું ગરમ થાય એટલે આપણે એને બંધ કરી દઈએ. ઓકે. પાંચ વિસલ થઈ ગઈ છે. યસ, ઇટ્સ ડન. હવે એને 10 મિનિટ માટે સિઝલ થવા દઈશું. ઓકે. એક બાજુ મૂકી દઈએ. યસ. હવે ફ્યુઝનનો સેકન્ડ પાર્ટ રેડી કરીએ. યસ. ઇન્ડિયન ખીચડી રેડી થઈ ગઈ છે. ઓલિવ ઓઇલ લઈશું. ઓકે. ઇટાલિયન ક્યુઝિનમાં હંમેશા રિસોટો હોય છે અને આપણા ત્યાં ખીચડી, અને અત્યારે બંનેનું કોમ્બિનેશન થઈ રહ્યું છે. રાઈટ રાઈટ. મને રિસોટો બહુ જ ભાવે. એક્ચ્યુઅલી તો ઓલ રાઈસ ડિશિસ. ઓફ કોર્સ, યુ આર અ રાઈસ લવર. ઇટાલિયન છે ઓબવિયસલી. ગાર્લિક, અનિયન 2 ટેબલસ્પૂન જેટલું, ઝુકીની અને પાર બોઇલ કરેલું ફ્રેન્ચ બીન્સ અને બ્રોકોલી. અચ્છા. સીઝનિંગ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ,
ખીચડી છે સો ફ્લેટ બ્લાન્ડ ટેસ્ટ નહીં કરીએ આપણે, અને એમાં આપણે તીખી કરી નથી. સો ચીલી ફ્લેક્સ લઈશું, પેપર પાવડર હાફ ટીસ્પૂન, હર્બ્સ 1 ટીસ્પૂન, ઇટ્સ લાઈક સ્ટર ફ્રાઈડ વેજીટેબલ હોય એવી રીતે એને કૂક કરવાનું છે. અને એકદમ સિમ્પલ ડિશ છે, મતલબ તમે ઓફિસ થી પણ આવ્યા હો અને તમે થાકી રહ્યા હો, બસ બ્રાઉન રાઈસ પલાળેલા હોય તો તમે ફટાફટ આ ખીચડી બનાવી શકો છો. જો ડન, ઓકે, ગેસ બંધ કરી દી. હવે કુકર ને ઓકે ચેક કરીએ. હવે એસેમ્બલ કરીએ. યસ, ઉપર વેજીટેબલ્સ મૂકીએ વિથ ઇટાલિયન ફ્લેવર. ઓલિવ્સ, ચેરી ટમેટોસ. યુઝવલી વિથ ખીચડી વી સર્વ પાપડ. પાપડ તો જોઈએ. હા, તો સો એક્ઝોટિક ખીચડી ઇઝ રેડી ટુ સર્વ એન્ડ વેરી હેલ્ધી ટુ. યસ. પનીર ટિક્કા કેલઝોન. યસ, એટલે સેમ ફ્યુઝન. ઇન્ડો ઇટાલિયન. ઇન્ડો ઇટાલિયન. ઓકે, કેલઝોન ખૂબ જ પોપ્યુલર છે ઇટાલિયન ક્યુઝિનમાં, અને પનીર ટિક્કા તો આપણા બધાના ફેવરેટ હોય છે. યસ, તો બંનેનું કોમ્બિનેશન આઈ એમ શ્યોર કે એકદમ હિટ રહેશે. યસ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. કેલઝોન માટે આપણે પીઝા ડો જે રીતે બનાવીએ છીએ એ રીતે બનાવવાનું છે, એ તૈયાર કરેલું છે. અને પનીર ટિક્કામાં યુઝ્યુઅલી આપણે મોટા ડાઈસ લઈએ છીએ, પણ કેપ્સિકમ, ડુંગળી, ટામેટા અને પનીર લેતા હોઈએ છીએ, એને સ્મોલ ડાઈસ કરી દીધા છે. અને સાથે ઇન્ડિયન સિઝનિંગમાં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ અને થોડુંક બેસન. બેસન, ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા કેલ્ઝોનનું સ્ટફિંગ તૈયાર કરીએ. પનીર ટિક્કા છે એટલે યુઝ્યુઅલી આપણે ઓલિવ ઓઇલ હોય કેલ્ઝોનમાં, પણ આ ઇન્ડિયન ટેસ્ટ છે એટલે ઓઇલ લઈએ છીએ. એટલે ફ્યુઝન કરતા હોઈએ એટલે આ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ તો સૌથી સારું, કે જે મેજર ટેસ્ટ આપણને ખબર હોય ને એ વસ્તુઓનું ફ્યુઝન કરીએ તો ઓલવેઝ આપણે સિક્યોર રહીએ કે ના ભાઈ ભાવશે. ભાવશે. સિઝનિંગમાં એડજસ્ટમેન્ટ ના કરાય, ઇન્ગ્રેડિયન્ટમાં કરે. રાઈટ. આદુ લસણની પેસ્ટ છે. યસ, 1 ટીસ્પૂન લઈએ છે, થોડું પ્રોમિનન્ટ ટેસ્ટ રાખવાનો છે. યસ. અનિયન, કેપ્સિકમ 2 ટેબલ સ્પૂન,
पनीर डाइस्ड हाफ कप, एनो शॉपिंग भी बहुत ही सरस है एकदम जीणो ऑलवेज मारु जे पण इंग्रेडिएंट होय मा चॉपिंग कटिंग मने हमेशा नानू चॉप गमे छे टमेटोस हाफ कप फाइनली चॉप सीजनिंग करिए स्वाद प्रमाणे मीठू थोड़ी हळदर रेड चिली पाउडर थोड़ू तीखू मने हाफ टी स्पून गरम मसाला हाफ टी स्पून वेरी इंडियन टेस्ट है ने कही शकाय अने बाइंडिंग माटे थोड़ूक बेसन लईशु वन टी स्पून जेटलो નોર્મલી આપણે પનીર ટિક્કા એઝ અ સ્ટાર્ટર બનાવતા હોઈએ કે પછી સબ્જી બનાવતા હોઈએ એમાં સેમ ફ્લેવર હોય છે યસ પણ આપણે કેલ્ઝોનમાં સ્ટોક કરવાનું છે એટલે એ પ્રમાણેનું એનું વર્ઝન લીધું છે બહુ કુક નથી કરવાનું એને ઓકે પાટલી રાઈટ ગેસ ઓફ કરી લઈએ યસ બોલ માં કાઢી લઈ સ્ટફિંગ રેડી છે થોડું ઠંડુ થવા દઈશું હવે કેલ્ઝોન નું કવરિંગ તૈયાર કરીએ એના માટે પીઝા ડો આપણે ઘણી બધી વખત અહીંયા બતાવ્યું છે લાઈક એક કપ મેંદો હોય તો એની અંદર એક ટીસ્પૂન યીસ્ટ લેવાની છે હાફ ટીસ્પૂન શુગર નાખવાનું છે લ્યુક વોર્મ વોટર હાફ કપ લઈ એને 5 મિનિટ માટે ફર્મેન્ટ થવા દેવાનું અને પછી મેંદાની અંદર થોડુંક સોલ્ટ એક ચમચી તેલ નાખી મિક્સ કરી અને એ પાણી પીનો લોટ બાંધી દેવાનો છે ત્યાર પછી એને ફીટ ડબ્બામાં 4-5 કલાક માટે રેવા દેવાનું છે પ્રો થવા દેવાનું છે સો આવી રીતે જાળી પડે એ ટાઈપનો ઢીલો ઢીલો લોટ તૈયાર થશે થોડો મેંદો જરૂર પ્રમાણે લઈ અને હેન્ડલ કરી શકાય એવું કરવાનું છે ઓકે તો આ રીતે આપણે કેલ્ઝોન્સમાં બીજા કયા કયા સ્ટફિંગ કરી શકીએ ફ્યુઝનમાં આપણે પનીરનો બેઝ રાખીને તમે કરો તો એનું સીઝનિંગ કંઈ પણ કરી શકો અત્યારે આપણે નોર્થ ઇન્ડિયન કર્યું છે તો એના બદલે તમે સાઉથ ઇન્ડિયન પણ કરી શકો છો રાઈટ પછી જે પનીર અચારી મસાલો જે આપણે કરીએ છે એ પણ કરી શકો પંચફોરમ સાથે પણ કરી શકો છો અને એ સિવાય તમે સેઝવાન કે ચાઇનીઝ કે એ તો ફ્લેવર તમે આપી શકો છો ઇવન ધ મેક્સિકન ફ્લેવર ઇઝ ઓલસો પોસિબલ કે એની અંદર તમે પનીરની સાથે કોર્ન નાખી દો બીન્સ નાખી દો અને બેલ પેપર્સ નાખી દો રાઈટ તો મેક્સિકન પણ થઈ જશે બરાબર છે ઇટ્સ વન ટાઈપ ઓફ અત્યારે આપણે એવું કહી શકીએ કે પનીર ટિક્કા મસાલાનું શાક નાનની અંદર રેપ કરી અને તમે ખાઈ ગયા ઓકે આ ફ્લોર આ રીતે ઢીલો ઢીલો જ હશે યસ જરૂર લાગે તમને હેન્ડલ કરવામાં તો તમે મેંદો થોડો લઈ શકો છો ઓકે હાથથી પણ કરી શકો અને વેલણથી પણ કરી શકો છો ઓકે અને કેલ્ઝોન માટે જે આ રોટલી વળી રહ્યા છે એની થિકનેસ કેટલી રાખવાની હોય મીડિયમ થિક અચ્છા આપણે થિન ક્રસ્ટ પીઝા કરતા હોઈએ ને હા હા એવી રીતે અચ્છા થોડું ડસ્ટિંગ કરી દઈએ ઓકે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે એને મૂકીશું તમે કોઈ પણ સાઈઝના મિની કેલ્ઝોન પણ બનાવી શકો અચ્છા અને એકદમ બિગ સાઈઝ જેમ પીઝા આવે બિગ એવું પણ કરી શકો ઓકે અત્યારે આપણે મીડિયમ કરીએ ફોલ્ડ કરી લઈએ યસ
કેલ્ઝોનનો એકદમ પ્રોમિનન્ટ શેપ આપીશું એને. ઓવનની ટ્રેમાં મૂકી દઈએ. યસ. સેમ વે બીજું કેલ્ઝોન રેડી કરીએ. ઓકે. અને આને આપણે સેકન્ડ પ્રૂવિંગની જરૂર ખરી? ના. અચ્છા. સેકન્ડ પ્રૂવિંગની જરૂર નથી. ઇન કેસ ઇફ યુ હેવ ટાઈમ તો આવું કરી અને તમે 5-1 મિનિટ રાખશો. ઓકે. ઇટ્સ ઓકે. જેમ પીઝા બેઝમાં આપણે કરતા હોઈએ છીએ એ રીતે. નોટ લાઈક બ્રેડ, પાવ ઓર ડોનટ્સ. ઇવન ઇફ યુ ડોન્ટ હેવ ટાઈમ અને આ રીતે તમે યીસ્ટ વાળું ના કરી શકો તો તમે થોડુંક સોડા નાખી અને સોડા વોટરથી એનો ડો બનાવી લો તો પણ કરી શકશો. અચ્છા, તો રિઝલ્ટ સેમ મળશે? ના, થોડુંક જુદું આવશે. અચ્છા, ઇટ્સ ઓકે. ઓકે. આપણે થિન ક્રસ્ટ પીઝામાં નથી કરતા. એવી રીતે. ઓકે. વિધાઉટ યીસ્ટ. હા. ફોલ્ડ કરી પેક કરી દઈએ. થોડું ઓઇલ બ્રશિંગ કરી લઈએ. હવે એને પ્રીહીટેડ ઓવનમાં મૂકીશું. ઓકે. થોડું બ્રશિંગ કરી દઈએ. ઓકે. ડ્રાય ના લાગે. ઓલિવ ઓઇલનું બ્રશિંગ કરીશું. હા. અંદર આપણે સ્ટફિંગ જે તૈયાર રેડી કર્યું એમાં ઇન્ડિયન ટેસ્ટ છે. યસ. એટલે રેગ્યુલર ઓઇલ લીધું છે. હા. ઉપર આપણે ઓલિવ ઓઇલ લઈએ છીએ. તમે કટ કરીને પણ સર્વ કરી શકો એઝ ઇટ ઇઝ પણ કરી શકો. હોટ ફ્યુઝન રેસિપીમાં પનીર ટિક્કા મસાલા કેલ્ઝોન ઇઝ રેડી ટુ સર્વ. કુરકુરે ચિકપી લઈએ છીએ. એટલે શું બનવાનું છે? જે ચિકપી એટલે કાબુલી ચણા. રાઈટ. એ જે ડ્રાય મળતા હોય છે, તને ખ્યાલ હોય તો વટાણા પણ સૂકા વટાણા ને મળતા હોય છે, એવી રીતનું આ બનશે. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. એના માટે કાબુલી ચણા, લાલ મરચું, હિંગ, જીરા પાવડર, સંચળ, આમચૂર પાવડર, ચાટ મસાલો, મરી, મીઠું અને સોડા. તો શરૂ કરીએ. ચોક્કસ. થી સૌથી પહેલા એક મસાલો બનાવીશું આપણે. એક મિક્સિંગ જારમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર કરેલો છે. ઓકે. એ લઈશું. સંચળ પાવડર 2 ટીસ્પૂન, આમચૂર પાવડર 1 ટીસ્પૂન, ચાટ મસાલો 1 ટેબલસ્પૂન,
મરી 1 ટીસ્પૂન, મીઠું સહેજ જ લઈએ છીએ કારણ કે સંચળ પણ છે અને ચાટ મસાલો પણ છે. હવે આને બ્લેન્ડ કરીને મિક્સ કરી લઈએ. સરસ રીતે એક મસાલો બની ગયો છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ મસાલો વઘારેલા મમરામાં પણ બહુ ફાઇન લાગે છે. અરે વાહ. યસ. તો આને સ્ટોર કરી શકીએ? યસ, સ્ટોર કરી શકાય. અચ્છા. અને એને બ્લેન્ડ કરીએ છીએ એટલે એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય છે. યસ. અને ઘણીવાર આમચૂર પાવડરમાં ને એમાં લમ્પ્સ હોય છે, તે બધું તૂટીને અને એકદમ ઇક્વલ થઈ જશે. યસ. હવે કાબુલી ચણાને ધોઈ અને પલાળી રાખેલા ઓવરનાઈટ. અચ્છા. અને એમાં મીઠું અને સોડા નાખીને પલાળેલા. ઓકે. અને પછી જ્યારે બાફવા મૂકીએ ત્યારે ચણાનું પાણી જે છે એ કાઢી અને સાદા પાણીથી ધોઈ અને બાફવા મૂકીશું આપણે. ઓકે. એટલે સોડાવાળું પાણી કાઢી નાખવાનું, સોડાવાળા પાણી સાથે એને બાફવામાં નથી મૂકવાના. બરાબર છે. પલાળતી વખતે જ ખાલી સોડા એડ કરવાનો છે, પછી કાઢી નાખવાનું એનું. ઓકે. આ ખાસ અગત્યનું છે. યસ. કુકર બંધ કરી અને એક વિસલ જેટલું એને કુક કરવાનું છે. ઓકે. અને એવું શા માટે કરીએ છીએ કે સોડા વાળું પાણી કાઢી નાખીએ? હા, બહુ સરસ ક્વેશ્ચન છે. જો સોડા વાળા પાણી સાથે એને બાફીશું તો ચણા ઓવરકુક થઈ જશે. અચ્છા. આપણે ઓવરકુક નથી કરવાના, આપણે પાર બોઈલ કરવાના છે. એટલા માટે થઈને આવું કરવાનું છે. અને સપોઝ જો કુકરમાં ના કરવું હોય તો ઉકળતા પાણીમાં પણ 5 મિનિટ ઉકાળીને તરત કાઢી લેવાના. અચ્છા. તો પણ થઈ જશે? હા, તો પણ થઈ જશે. રાઈટ. પણ સોડા તો કાઢી જ નાખવાનો. હા હા. સોડા જે પલાળતી વખતે નાખીશું ને એટલે ચણા સોફ્ટ થઈ જશે. રાઈટ. અને જ્યારે એને રોસ્ટ કરીશું ને ત્યારે એકદમ હલકા બની જશે. અચ્છા. અને બાફતી વખતે એને રિમૂવ કરી દેવાનું. ઓકે. બસ એક વિસલ વાગી એટલે હવે ગેસ બંધ કરી દઈશું. ઓકે. અને સાચવી રહી અને વિસલ ધીરે ધીરે સ્ટીમ રિલીઝ કરી કાઢી લેવાની છે. અચ્છા. એટલે એક વિસલ વાગી એટલે તરત જ એનું પ્રેશર રિલીઝ કરી દેવાનું છે, કારણ કે ચણાને પાર બોઈલ જ કરવાના છે. હવે તરત કુકર ખોલી નાખીશું. સ્ટીમ રિલીઝ કર્યા પછી જ કુકર ખોલવાનું. હા હા. હવે એને ગાળી લઈએ. બિલકુલ પાણી નિતારી દેવાનું છે. ઓકે. ચણા સરસ એકદમ છૂટા બફાયા હોય ને એવું છે, એકદમ આખો દાણો, આખો દાણો છે. અને જો વધારે વિસલ વગાડીશું અથવા તો સોડા વાળું રાખીશું તો ઉપરથી સ્કિન બધી છૂટી પડવા લાગશે. આ રીતે કર્યા પછી એને એક નેપકિનમાં અથવા તો આવી રીતનું એક કપડું પાથરી અને એને સૂકવી દેવાના છે. અચ્છા. એટલે એકદમ ડ્રાય થઈ જવા જોઈએ. ઓકે. એટલે બધું જ પાણી એબ્સોર્બ થઈ જવું જોઈએ. યસ. આ રીતે છૂટા કરી કાઢીશું. આ રીતે કર્યા પછી લગભગ 2 કલાક એને સૂકવવા દેવાના છે. ઓકે. સ્વાગત છે તમારું તમારા મનપસંદ રેડિયો ધુવેરદાર રસોઈ શોમાં. ચીકપી માટેની આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે. પારુલબેન, ચીકપીસ એકદમ ઠંડા થઈ ગયા છે. હા, અને મેં કોરા કરેલા તૈયાર પણ રાખેલા છે. ઓકે. હવે એના પર ઓલિવ ઓઈલ ડ્રિઝલ કરીશું. અચ્છા. બધા ચણા પર ઓઈલ લાગી જવું જોઈએ. ઓકે. અને આ પ્રોસેસ એકદમ ઠંડા થઈ જાય પછી જ કરવાની? હા, એકદમ મેં કીધું એ પ્રમાણે 2 કલાક એને સૂકવી દેવાના પછી જ કરવાની. ઓકે. હવે ઓવનની ટ્રે લઈએ છીએ, એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ઓકે.
આટલે સુધીની પ્રોસેસ તમે સવારે રસોઈ કરતા હોય દરમિયાનમાં કરી શકાય છે. ઓકે. અને રૂમાલમાં પાથરી અને એને સુકવવા મૂકી દેવાના અને બપોરે પછી રોસ્ટ કરી દેવાના. રોસ્ટ કરવા એને ઓવનમાં મૂકી દઈએ એટલે થઈ જશે. યસ. અને પછી સાંજે મજા માણો બધા એક સાથે. યસ. હવે ઓવનની ટ્રેમાં કાઢી લઈશું બધા જણા અને એકદમ છૂટા કરી દેવાના. ઓકે. હવે આને પ્રીહીટ કરેલા ઓવનમાં રોસ્ટ કરવા મૂકીશું. બસો ડિગ્રી પર લગભગ 20-30 મિનિટ જેવું થશે. અચ્છા. અને વચ્ચે વચ્ચે એને થોડાક હલાવતા રહેવાનું. ઓકે. જો ચણા રોસ્ટ થઈ ગયા છે અને એનો કલર બદલાઈ ગયો છે. યસ. અને એકદમ ક્રિસ્પી થઈ ગયા. યસ. એના નામ પ્રમાણે કુરકુરે. હવે ગરમ હોય ત્યારે જ એના પર મસાલો જે આપણે બનાવ્યો તો એ છાંટી દઈશું. ઓકે. આજ રીતે આપણે ચણાની દાળ છે કે બીજા કોઈ કઠોળને કરી શકે? ડેફિનેટલી કરી શકાય છે. બધા જ કઠોળ આ રીતે થઈ શકે છે. પણ મગને કરવું હોય તો મગને ક્યાં તો ઓવરનાઈટ પલાળી અને પછી કરવાનું. એને બાફવાના નહીં, વિસલ બોલાવવાની નહીં કે પારબોઈલ પણ નહીં કરવાનું. અને સપોઝ પલાળીએ નહીં તો પારબોઈલ કરવાનું. ઓકે. ગરમ પાણી જે ઉકળતું હોય એમાં નાખી અને તરત જ કાઢી લેવાના. બરાબર છે. હવે આને સર્વ કરી દઈએ. આમાં પણ જુદી જુદી ફ્લેવર આપવી હોય તો આપી શકાય છે. યસ. જો તું ટેસ્ટ કરી જો. ઓફ કોર્સ. નેકી ઓર પૂછપૂછ. બહુ જ સરસ છે. હવે આ બાઉલ પતી જવાનું. અને એનું નામ કુરકુરે છે એ પ્રમાણે કુરકુરે લાગ્યા તને. પરફેક્ટ છે ને. તો તૈયાર છે વેરી ટેસ્ટી અને ઇઝી એવા કુરકુરે ચીકપી. યસ.